मिर्जापुर खाते भीमरत्न समरस कन्या छात्रालय उद्घाटन समय योगेश बोक्षा द्वारा समग्र अनुसूचित जाति ने अपमानित करते शब्दों जाहिर में उच्चारवामां आव्या हता, जे अंगे वहेली तके धरपकड़ करवामां आवे तेवी मांग साथे राष्ट्रीय दलित अधिकार मंच कच्छ द्वारा पोलिस अधीक्षक श्री भूज ने रजूआत करवामां आवी। मिर्जापुर खाते भीमरत्न समरस कन्या छात्रालय उद्घाटन समय योगेश बोक्षा द्वारा समग्र अनुसूचित जाति ने अपमानित करता शब्दों जाहिर में उच्चारवामां आव्या हता, जे अंगे तारीख 14/5/2022 ना भूज में गुनो नोंधायो छे, जे एंट्रोसिटी एक्ट हेठनो गंभीर गुनो गणी शकाय। तेम छता योगेश बोक्षा आज दिवस सुधी पोलिस पकड़ थी दूर छे। समग्र गुजरात तेमज देशभरना अनुसूचित जातिना लोकोने अपमानित कर्या बाद ए व्यक्ति सत्तानी ताकाते संवेदनशील अने डिजिटल पोलिसनी पकड़ थी दूर छे। ए खरा अर्थमां पोलिस तंत्र माटे शरमजनक बाबत छे। आवेदन पत्रना माध्यमथी जणावामां आव्युं छे के फरियाद दाखल थई आजे 20 दिवस वीती गया छे अने एना द्वारा जे गुनो थयो छे जे जाहेरमां अने पुरावा सहितनो होवा छतां एनी धरपकड़ थई नथी, आ बाबत चलावी शकाय एम नथी। आथी दिवस 7 जो एनी धरपकड़ करवामां नहीं आवे तो राष्ट्रीय दलित अधिकार मंच साथे जागृत संगठनों અને લોકો પશ્ચિમ વિભાગની પોલીસ અધિક્ષકની કચેરી સમક્ષ અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે અને કચ્છભરમાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ચીમકી આપવામાં આવી છે। હા, આજે અમે એસપી કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને અન્ય જાગૃત આગેવાનો સાથે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। આજથી 20 દિવસ પહેલા 14/5/2022 ના રોજ ભીમરત્ન સમરસ છાત્રાલય જે વિનોદભાઈ ચાવડાના હસ્તે ત્યાં એનું ઉદઘાટન થયેલું હતું, જેનામાં ગુજરાત પ્રદેશના બીજેપીના પ્રમુખ હાજર હોય અને મોટા મોટા બીજેપીના આગેવાનો હાજર હોય, તેના વચ્ચે કહેવાતા એક સાહિત્યકાર યોગેશદાન બોક્ષા, જે એક સત્તાના મદે અને એમને જાણે કે કોઈ સમાજ માટે જાણે કોઈ લાગણી ન હોય અને પોતે જ એક ઉચ્ચ વર્ગના છે એવું દેખાડવાનું જાણે એમનું ઢોંગ હતું, એ બાબતે એમણે અનુસૂચિત જાતિ સમાજ માટે જાહેરમાં એક અભદ્ર શબ્દ બોલે છે અને એ શબ્દના પડઘા આખા દેશભર અને ગુજરાતભરના અનુસૂચિત જાતિના લોકોને પડે છે અને લાગણી દુભાય છે, ત્યારે 14/5 જ રાત્રિ દરમિયાન અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમારા વિશાલભાઈ પંડ્યાના નામે ફરિયાદ નોંધાવીએ છીએ। એન્ટ્રોસિટી એક્ટ તહેત ત્યાંની ફરિયાદ પણ નોંધાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ કહેવાતી સંવેદનશીલ અને ડિજિટલ જે સરકાર છે એની સાથે કહેવાતી આ ડિજિટલ પોલીસ પણ જાણે ક્યાંક ને ક્યાંક એને છાવરતી હોય અને આંખ આડા કાન કરતી હોય સ્પષ્ટ જણાઈ આવે છે। 20 દિવસનો સમય વીતી જવા છતાં આજે એ કહેવાતો સાહિત્યકાર જાણે સત્તાના બદના કારણે એ આજે પોલીસ પકડથી દૂર છે, એક ગંભીરથી ગંભીર બાબત કહેવાય અને આ બાબતને અમે ક્યારે પણ સાખી નહીં લઈએ। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કચ્છભરના જાગૃત સંગઠનો અને જાગૃત લોકો આને સ્પષ્ટ શબ્દોમાં વખોડ્યા છે અને આજે અમે એસપી સાહેબને સ્પષ્ટ જણાવ્યું છે કે જો 7 દિવસમાં આ યોગેશદાન બોક્ષાની ધરપકડ કરવામાં નહીં આવે તો અમો આપની કચેરી સમક્ષ અચોક્કસ મુદતના ધરણા કરશું અને કચ્છભરમાં એના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આંદોલનો થશે તેની તંત્ર નોંધ લે। ચોક્કસ પંડ્યા સાહેબ જે એસસી એસટી સેલના પદાધિકારી ડીવાયસપી લેવલના પદાધિકારી છે અને એમને એ એન્ટ્રોસિટી એક્ટની જ્યારે તપાસ કરતા હોય છે ત્યારે હું ચોક્કસ જણાવીશ, ક્યાંક ને ક્યાંક અમને એમનો વલણ અમારી તરફ દેખાતો નથી। છેલ્લા ઘણા સમયથી એન્ટ્રોસિટી એક્ટની જે પણ ફરિયાદો દાખલ થાય છે એનામાં ક્યાંક ને ક્યાંક ડિસમરી ભરાઈ દેવાય છે, ક્યાંક ને ક્યાંક એમના પ્રત્યે કોઈ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવતો, મહિનો વીતી જવા છતાં કોઈ પણ આરોપીઓની ધરપકડ નથી થતી અને અંતે તો ક્યાંક એવી શરમ અમે અનુભવી રહ્યા છીએ આજે કે અમારો સમાજ ન્યાયતંત્ર ઉપર આશા રાખતો અપેક્ષા રાખતો સમાજ છે પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય જે ન્યાયતંત્ર છે એ પણ છેલ્લે એક બનાવમાં તો 15 મિનિટમાં એન્ટ્રોસિટી એક્ટમાં જ્યારે જામીન મળી જતા હોય ત્યારે અમને એવું લાગે છે કે જે એન્ટ્રોસિટી એક્ટ જે અમારા આપણે દેશમાં રહીએ છીએ અને એક સ્વાભિમાનભેર રહીએ એવું જે અમારું વલણ હતું એ આજે વલણને આજે ઠેસ પહોંચી છે। કોઈ પણ વ્યક્તિ મન ફાવે ત્યારે કાંઈ પણ બોલી જાય છે અને આટલા ઉચ્ચ અધિકારી મેજિસ્ટ્રેટ વ્યક્તિ હોય એ પણ ક્યાંક ને ક્યાંક આ બાબતને નકારી અને સામેવાળાઓને જ્યારે ક્યાંક પ્રોત્સાહન આપી રહ્યા છે એવું સ્પષ્ટ અમને જણાઈ આવી રહ્યું છે। હા, થઈ શકે એવું અમે એમ માનીએ છીએ કે સમાનતાને માનીએ છીએ સમાજમાં, અમે કોઈ પણ પ્રકારનું એવું નથી માનતા કે અન્ય સમાજ કે એ સમાજ, પણ ક્યાંક અમે એવું જાણીએ છીએ કે ક્યાંક એમના દ્વારા અન્ય સમાજ પ્રત્યેની લાગણી
સારી ન હોયના કારણે ક્યાંક એસસી એસટી સેલના વડા જે ડીવાયસપી હોય એ ક્યાંક એસસી એસટી સમાજના હોય તો એમને એ પ્રકારની લાગણી અલગ હોય અને અમે એમ નથી કહેતા કે જ્યારે ખોટું થતું હોય છે ત્યારે એની સંપૂર્ણ તપાસ થાય અને એના વિશે જે પણ નિર્ણય લેવાતા હોય લેવાય પણ જ્યારે સાચી તપાસ હોય આ યોગેશતાન બોક્સા જાહેરમાં બોલે છે અને માફી પણ માંગે છે છતાંય પણ એને છાવરમાં આવતું હોય 20 દિવસ ત્યાં કોઈ પણ પ્રકારની એની અટકાયત કે ધરપકડ ન થતી હોય અમારા અમદાવાદના સોર્સ એવું જણાવતા હોય કે એ યોગેશતાન બોક્સા ત્યાં ખુલ્લેઆમ ફરે છે તે છતાં પણ એને જો પકડવામાં ના આવતું હોય તો 100% અમે જણાવી શકીએ કે ક્યાંક ને ક્યાંક આ ભાજપ સરકારનો એક દબાવ છે અને અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આ મીઠી નજર છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છના બીજી ટર્મના અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા સાંસદ મહોદયના સંસ્થાના એક કાર્યક્રમમાં એક બહારથી આવેલ એક પોતાની જાતને જે સાહિત્યકાર ગણાવે છે પણ પછાત સમાજ પાસે કેટલી એની ભેદભાવ છે અને કયા પ્રકારની માનસિકતા છે એ જાહેરમાં બતાવે છે. 5,000 થી 10,000 લોકોની વચ્ચે જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરે છે છતાં પણ એને એ જ દિવસે ગુનો દાખલ થાય. ગુનો દાખલ કરવા માટે પણ અમારી ટીમે બહુ જ મહેનત કરી હતી. ત્યારે અડધી રાત્રે એના ઉપર એટ્રોસિટીનો ગુનો દાખલ થયો. પણ આજે 20 દિવસ પછી પણ એ માણસ એની ધરપકડ નથી થઈ. ક્યાંય ને ક્યાંક પોલીસ એમની સાથે સાંઠગાંઠ છે. ક્યાંક રાજકીય રીતે એમને બચાવવા માટે અથવા તો હાઈકોર્ટમાંથી આગોતરા લેવા અથવા તો હાઈકોર્ટમાંથી આ ફરિયાદને રદ કરવા માટેની તજવીજ થઈ રહી છે. પણ અમને દુઃખ સાથે કહેવું પડે છે કે જેમના જેને એ એ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતાને બોલાવ્યો હતો અને જેમના ઘરે આ ઘરમાં આવીને જેને આપણે કહીએ તો આપણે ઘરે આવીને આપણા વિશે જે તે બોલી જાય છતાં પણ આજે કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના પેટનું પાણી પણ નથી હાલતું. અન્ય કચ્છના ધારાસભ્ય માલતીબેન પણ એક શબ્દ બોલતા નથી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેની જવાબદારી વિશેષો છે એવા ભાઈ કેશવજીભાઈ રોસિયા પણ ભાજપનો પાલો પકડીને બેઠા છે. ત્યારે સમાજ ક્યાં જશે? સમાજને કોણ નિર્ણય આપશે? અત્યારે જો આ જવાબદાર માણસો જો આ સમાજની સાથે નહીં રહે તો ભવિષ્યમાં તો અત્યારના દિવસે દિવસે અનુસૂચિત જાતિ સમાજ વધવાના છે. એટલે અમારે જેને બીજી એક આપને એ પણ વાત કહું કે 2014 સુધી દરેક જગ્યાએ અનુસૂચિત જાતિ વિભાગ એસસી એસટી સેલની અંદર ડીવાયસીપી કક્ષાના અધિકારી અનુસૂચિત જાતિ સમાજમાંથી જ આવતા હતા પણ ગમે તે કારણસર અત્યારે એ સમાજમાંથી અત્યારે મુકાતા નથી અને હાલના જે અધિકારી છે પંડ્યા સાહેબ એ ઘોર દલિત વિરોધ અધિકારી છે. એમના શાસનની અંદર ઘણી બધી ઘટનાઓ એટ્રોસિટીની ઘટનાઓમાં એટલે ફરિયાદોમાં બિસમરી ભરાણી છે. ઘણામાં તાત્કાલિક જામીન મળી ગયા છે. ઘણાની અંદર ધરપકડ નથી થઈ. એટલે ખરેખર પંડ્યા સાહેબના કાર્યકાળ દરમિયાન જેટલી એટ્રોસિટીની ફરિયાદ થઈ એની પણ એક સ્પેશિયલ કમિટી બનાવી રચના કરી અને એની તપાસ થવી જોઈએ કે આ માણસે કઈ રીતે કાયદાનો ગેરઉપયોગ કરી અને અનુસૂચિત જાતિ સમાજ સાથે અન્યાય કર્યો છે. આ પણ અમારી સાથે સાથે માગણી થશે. અને આવનાર દિવસોમાં કચ્છમાં છેલ્લા 5 વર્ષમાં જે એટ્રોસિટી બનાવવામાં જે પ્રકારનું ડાંક બીછડો થયો છે અથવા તો કોઈકને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અથવા તો કોઈકને છાવરમાં આવે એ બધાની અમે પણ એની તપાસ માગશું અને જરૂર પડશે તો અમે નામદાર અદાલતમાં જશું આ કિસ્સામાં. આજે અમે એસપી સાહેબને સૌ હિતેશભાઈ ને અમારા ફરિયાદી ભાઈ વિશાલભાઈને આખી ટીમ મળ્યા અને સાહેબે બહુ જ અમને અહિયાં આપી છે અને અમે હજી પણ એક વીક રાહ જોઈશું. 20 દિવસ અમે શાંતિથી બેઠા છે. અમે કચ્છના દલિતો ન્યાયને માનવાળા માણસો છીએ. અમે કાયદાને અમે માન એને ઇજ્જત આપીએ છીએ. પણ 20 દિવસ પછી પણ કાંઈ નથી થયું. અત્યારે અમે પ્રતિકરૂપે માત્ર 10 જ લોકો અમે ભેગા થયા છીએ. કોઈને કીધું જ નહીં. અત્યારે અહીંયા એસપી કચેરીમાં માણસો પણ ન સમાય. આ ક્રોધ આ ઘટનાને પગલે જબરદસ્ત આક્રોશ છે સમગ્ર કચ્છ અને ગુજરાતમાં. અમે 10 જણા આજે ગયા છીએ. સાહેબ પાસે વિનંતી કરી છે સાહેબ એક વીકનો તમને સમય આપીએ છીએ. આપ આ એક અઠવાડિયામાં એની તાત્કાલિક ધરપકડ કરો નહીંતર અમે આપની કચેરી અહીંયા બેસો ને માત્ર અહીંયા કચેરી નહીં મળે એના પછીનો બીજો સ્ટેપ અમે માનનીય વિનોદભાઈની કચેરીમાં અને માલતીબેનની કચેરીમાં પણ બેસો કારણ કે એ પોતાની પદ અને પોતાના પાર્ટીની ઇજ્જત બચાવવા માટે દલિતોના ભોગે આવી રીતે કરતા હોય જે સમાજમાં આવી રીતે આવે છે એ સમાજ સાથે આવી રીતે ગદ્દારી કરતા હોય તો એમને પણ કોઈ સમાજ માફ નહીં કરે. એટલે અમારો બીજો સ્ટેપ એ રહેશે. એમને પણ અત્રેથી અમે ખુલ્લી શબ્દોમાં કહીએ છીએ હજી સમય છે. તમે 20 દિવસથી ભલે ચૂપ છો હજી પણ તમને ભવિષ્યમાં આ જ સમાજ ઉપયોગી થાય કોઈ તમને ઉપયોગી નહીં થાય. એટલે તમે હજી પણ તમને વિનંતી છે કે તમે માગણી કરો કે આના ઉપર આની તાત્કાલિક ધરપકડ થઈ છે એના પર કાર્યવાહી થઈ છે. બજરંગ સ્વીટ માધાપર અમારે ત્યાં દરરોજ દરેક વેરાયટીનું તાજું ફરસાણ નમકીન મળી રહેશે. તેમજ દરેક જાતની તાજી સ્વીટ અમારે ત્યાં ઉપલબ્ધ છે જેમાં આપને મળી રહેશે ચમચમ
રસગુલ્લા, કાજુ કતરી, કચ્છી ગુલાબ જાંબુ, કચ્છી પેડા, મોનથાળ, ટોપરા પાક, વ્હાઈટ પિંડા, કેસર કતરી, મલાઈ સેન્ડવીચ આ ઉપરાંત અવનવી વેરાયટીઝ અમારે ત્યાં ઉપલબ્ધ છે। નોંધી લેશો શુભ પ્રસંગ માટે ઓર્ડર લેવામાં આવશે તો આજે જ મુલાકાત લો બજરંગ સ્વીટ। આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, ગાયત્રી મંદિર રોડ, ગાયત્રી મંદિર પાસે, માધાપર, ભુજ, કચ્છ। સંપર્ક નંબર ઓમ બિશ્નોઈ 7405407840, અનિલ બિશ્નોઈ 9898916229।